ભાવનગરના કાળુભા રોડ પર આવેલ હોટલ જનરેશન એક્સમાં ચાલતા કોવિડ આઇસોલેશન સેન્ટરમાં ગત મોડી રાત્રિના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ભાવનગરના કાળુભા રોડ પર આવેલ હોટલ જનરેશન એક્સમાં ચાલતા કોવિડ આઇસોલેશન સેન્ટરમાં ત્રીજા માળે આવેલ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ફાયર બ્રિગેડ 108 એમ્બ્યુલન્સ સર્ટી હોસ્પિટલ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોનાના તમામ દર્દીઓને સર તખ્તસિંહજી હોસ્પિટલ લેપ્રસી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં સલામત રીતે ખસેડ્યા હતા। આ ઘટનાના પગલે કમિશનર ગાંધી મેયર ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ દોડી ગયા હતા અને વહેલી સવાર સુધી રોકાઈને દર્દીઓને અન્ય સ્થળે ખસેડવા કવાયત હાથ ધરી હતી। આ બનાવ અંગે કમિશનર એમ એ ગાંધીએ માહિતી આપી હતી। આ જનરેશન એક્સ એક હોટલ છે કાળુભા રોડ ઉપર ભાવનગર શહેરમાં। તેણે જરૂરી મંજૂરી લઈ અને ફાયર એનઓસી મેળવી અને કોવિડ હોસ્પિટલ 69 બેડની ચાલુ કરેલી હતી। તો મંજૂરી વગેરે હોવાના કારણે આપણે વખતો વખત જેને મિડનાઇટ ટ્રેનિંગ આપણે કહીએ છીએ, છેલ્લા 15 દિવસથી શહેરની તમામ હોસ્પિટલોમાં દરરોજ 4-5 હોસ્પિટલ્સને પસંદ કરી અને આપણે એમને તાલીમો એમના સ્ટાફને હેન્ડફોન તાલીમ પણ આપતા રહીએ છીએ। આજે આ હોસ્પિટલ કમ હોટલના ત્રીજા માળના એક રૂમમાં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગેલી હતી, પરંતુ આજે તાલીમો હતી એના અનુસંધાને હોસ્પિટલનો સ્ટાફ પણ ચોકન્નો હતો। સ્મોક ડિટેક્ટરમાં એ લોકો ધસી ગયા અને જે લિનન વગેરે સળગી શકે એવી વસ્તુ છે, બેડ છે, એને હટાવી લીધા। ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ અને આપણે આગને સમયસર કંટ્રોલ કરી શક્યા છીએ। ફાયદો એ થયો કે એના કારણે સમયસર રિફ્લેક્સ આવવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની ન થઈ, કોઈ પણ વ્યક્તિ આગને કારણે દાઝી નહીં અને અન્ય કોઈ પણ પ્રકારની ઈજા પણ ન થઈ। અને અત્યારે હોસ્પિટલ્સમાંથી જે પેશન્ટ સેફ છે તે બધાના શિફ્ટિંગની કાર્યવાહી ચાલુ છે। જે બાયપેપ ઉપર વગેરે છે તેના માટે મેડિકલ ઓપિનિયન લઈ અને વી વિલ ટેક અ કોલ। તદુપરાંત વહીવટીતંત્રના અનુસંધાને પોલીસ તરફથી પીજીવીએસીએલ તરફથી ફાયરની ટીમ તો મેં પહેલા કહ્યું તે પ્રમાણે હાજર જ હતી। સરટીના હોસ્પિટલ તેમજ 108 આ બધા જ મશીનરી છે તે અત્યારે સ્થળ ઉપર મોજૂદ છે અને કામે લાગેલી છે। કોવિડ સેન્ટરમાં આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી।